हरि ओम। धोरण बे विषय गणित बराबर अगला वीडियो में आप बापना नाम ने बधु सीखी गया अने छेल्ले में तमने समझायुं के सात दिवस पूरा थाय तो शुं कहेवाय, पंदर दिवस पूरा थाय तो शुं कहेवाय, महीनो कोने कहेवाय, महीनामां केटला दिवस होय ए बधुं आपणे समझ्या। अने आजे हवे बधुं आपणे लखीशुं। તમારે નોટમાં લખવાનું છે અને મારે બોર્ડ ઉપર હું લખું, તમને સમજાવું, પછી તમારે તમારી નોટમાં લખવાનું। હું લખતી જાઉં એમ તમારે ઉતારો કરવાનો નહીં। પહેલાં સમજી લો, હું લખું પછી તમારે લખવાનું। આ જ નિયમ આપણે સ્કૂલમાં પણ હોય છે। તમે બીજા ધોરણમાં ક્લાસમાં આવ્યા નથી એટલે તમને ખ્યાલ હોય કે ના હોય, પહેલાં ધોરણમાં તમારે આવું હતું કે નહીં મને નથી ખબર, પણ અમારા બીજા ધોરણમાં તો અમે આ જ રીતે કરાવીએ છીએ કે પહેલાં મેમ બોર્ડ ઉપર લખે, તમને સમજાવે, પછી સમય આપીએ કે ભાઈ હવે લખો, પછી તમારે લખવાનું। અને આપણે વિડીયોમાં પણ એ જ રીતે કરીશું, બરાબર છે। આગળ પણ તમે ઘણા બધા વિડીયો જોયા છે એમાં પણ મેં તમને કીધું છે કે હું જ્યારે તમને કહું કે હવે લખો ત્યારે તમારે લખવાનું, કારણ કે એમાં પછી તમને જા હું લખતી જાઉં ને તમે પણ લખતા જાઓ એમાં તમને સમજણ પડે નહીં। એટલે પહેલાં ધ્યાનથી જોઈ લો, સાંભળી લો, સમજી લો, પછી લખજો, બરાબર। લખવાની ઉતાવળ નહીં કરવાની, કારણ કે આપણે પિરિયડ પૂરો થઈ જવાનો નથી, આખો દિવસ છે તમારી પાસે। તમે જ્યારે જેટલા સમયમાં લખવું હોય એટલા સમયમાં લખી શકો છો, પણ આપણે ગોકળ ગાયની ગતિ નહીં ચલાવવાની, થોડીક સ્પીડ રાખવાની લખવામાં। અને સ્પીડ રાખો તો એમાં અક્ષર પણ સારા હોવા જોઈએ, ગમે તેવા અક્ષરે લખવાનું નહીં, નહીંતર એવું થાય કે આપણું લખેલું આપણને ખબર ના પડે અને પછી આપણે પૂછવું પડે કે જો ને આ શું લખ્યું છે મને ખબર નથી પડતી। એટલે એવા અક્ષર આવવા જોઈએ નહીં કે તમે શું લખ્યું છે એ તમને જ ખ્યાલ આવે નહીં, બરાબર। તો શરૂઆત કરી દઈશું વિષય ગણિત। ધોરણ તમારું કયું છે, બીજું કે ત્રીજામાં આવી ગયા? બીજામાં જ છો, હા, કારણ કે સત્ર બદલાયું છે, વર્ષ બદલાયું નથી। કયો પ્રકરણ ચાલતું હતું ભાઈ આપણું? પ્રકરણ 9। કેટલા વાર હોય અઠવાડિયામાં? 7। દરેક દિવસને શું કહેવાય? વાર કહેવાય। આ ખાલી જગ્યામાં પૂછાશે જ, હા, અઠવાડિયાના દરેક દિવસને ખાલી જગ્યા કહેવાય તો શું આવે? વાર કહેવાય, બરાબર, ભૂલ પડશે નહીં ને। ચાલો હવે ફરી એક વાર તમને સમજાવી દઉં કે 7 દિવસ પૂરા થયા તો આપણે એને અઠવાડિયું કીધું, 7 દિવસ પૂરા થયા તો આપણે એને શું કીધું? અઠવાડિયું। તો અહીંયા હું લખું, આ હું રફ કામ કરું છું, તમારે લખવાનું નથી, ખાલી તમને સમજાવવા માટે રફમાં લખું છું, પછી હું બોર્ડ ઉપર સમજૂતી એ લખું એ તમારે નોટમાં લખવાનું। તો 7 દિવસ એટલે શું થાય ભાઈ? અઠવાડિયું, બરાબર। હવે અહીંયા આપણે 15 દિવસ, તો 15 દિવસ હોય ત્યારે શું થાય? એ પખવાડિયું, શું થાય? 15 દિવસ હોય ત્યારે શું થાય? પખવાડિયું। ચાલો હવે 30 દિવસ, 30 અથવા 31 દિવસ, તો 30 અથવા 31 દિવસ પૂરા થાય ત્યારે એક મહિનો પૂરો થયો કહેવાય,
31 દિવસ પૂરા થાય ત્યારે શું થયું કહેવાય એક મહિનો પૂરો થયો કહેવાય હવે આવો એક 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 એવા 12 મહિના કેટલા 12 મહિના તો આ 12 મહિના પૂરા થાય ત્યારે શું થયું કહેવાય એક વર્ષ પૂરું કહેવાય શું થયું કહેવાય એક વર્ષ પૂરું થયું એક વર્ષ પૂરું થયું બરાબર તો આપણે શું કર્યું કે 30 31 દિવસે એક મહિનો કર્યો તો આના 12 મહિના થયા તો આ બધા દિવસો ગણીએ 30 31 30 31 30 31 એ રીતે ગણીએ તો એના કેટલા દિવસ થાય 365 દિવસ થાય કેટલા થાય 365 અથવા 366 આ ક્યારે આવે 4 વર્ષે ક્યારે આવે 4 વર્ષે બાકીના 3 વર્ષ તો 365 દિવસ જ હોય ચોથા વર્ષે 366 આવે ફરી પાછા 365 365 365 ફરી પાછા 366 તો આ 366 દિવસ લીપ વર્ષ હોય ત્યારે આવે કયું વર્ષ હોય ત્યારે આવે લીપ વર્ષ જે તમે પહેલા ધોરણમાં શીખી ગયા છો એટલે તમને ખ્યાલ આવી જશે તો આ 365 દિવસ બરાબર પણ એક વર્ષ થાય બરાબર 365 દિવસ પૂરા થાય એટલે એક વર્ષ પૂરું થયું કહેવાય 12 મહિના પૂરા થાય તો પણ એક વર્ષ પૂરું થયું કહેવાય હવે તમને એ તો ખ્યાલ હશે ને કે 30 દિવસ કયા મહિનામાં આવે 31 દિવસ કયા મહિનામાં આવે જો ના ખ્યાલ હોય તો તમારી આ મુઠ્ઠી બંધ કરવાની બરાબર હવે આ મુઠ્ઠીમાં બંધ કરો ને એટલે જો ટેકરો ખાડો ટેકરો ખાડો ટેકરો ખાડો એવું આવે છે તો આપણે જોઈએ તો વર્ષમાં જે 12 મહિના હોય છે એ 12 મહિનાના નામ તમને આવડે છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ તો આ જે ધનુ મહિના હોય ને એ કયા મહિના કહેવાય ઈસવીસન પ્રમાણેના અંગ્રેજી મહિના કહેવાય કયા મહિના કહેવાય અંગ્રેજી મહિના તો એના દિવસો આપણે ગણીએ તો આ જે ટેકરો છે ને ત્યાં જાન્યુઆરી આવે અને જ્યાં ટેકરો અને જાન્યુઆરી આવ્યો તેના 31 દિવસ હોય કેટલા દિવસ હોય 31 તો 31 જાન્યુઆરી પછી ખાડામાં આવ્યો ફેબ્રુઆરી પણ ફેબ્રુઆરીમાં 30 કે 31 દિવસ હોતા નથી તો કેટલા હોય તો ફેબ્રુઆરી મહિનામાં 28 કે 29 દિવસ હોય છે કેટલા દિવસ હોય છે 28 કાં તો 29 બરાબર પછી આવ્યો માર્ચ તો માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય માર્ચ ક્યાં આવ્યો ટેકરા ઉપર તો 31 પછી ખાડો આવ્યો એમાં આવે એપ્રિલ એપ્રિલના કેટલા દિવસ હોય 30 પછી પાછો ટેકરો આવ્યો તો આવશે મે મેમાં કેટલા દિવસ હોય 31 ખાડો આવ્યો જૂન જૂનમાં કેટલા દિવસ હોય 30 ટેકરો આવ્યો જુલાઈ કેટલા દિવસ આવશે 31 ફરી પાછું તમે કહેશો મેં અહીંયા તો પતી ગયું આપણા તો મહિના બાકી રહ્યા તો ફરી પાછા અહીંયા આવી જાઓ જુલાઈ પછી પાછો ટેકરો આવ્યો કયો મહિનો આવે જુલાઈ પછી ઓગસ્ટ ઓગસ્ટમાં કેટલા દિવસ હોય 31 જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં સળંગ 31 દિવસ આવે ઓગસ્ટ પછી આવે સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં ખાડો આવી ગયો તો ખાડામાં કેટલા દિવસ આવશે કે 30 પછી ઓક્ટોબર ઓક્ટોબરમાં 31 દિવસ ટીકરા ઉપર આવ્યો ને એટલા માટે નવેમ્બર ખાડામાં આવ્યો તો 30 અને ડિસેમ્બર ટીકરા ઉપર આવ્યો તો 31 તો તમને ખ્યાલ આવી ગયો ફરી એકવાર 7 દિવસ અઠવાડિયું 15 દિવસ પખવાડિયું 30 કે 31 દિવસ પૂરા થાય એટલે એક મહિનો પૂરો થયો એવા 12 મહિના પૂરા થાય ત્યારે એક વર્ષ પૂરું થાય અને આ 30 કે 31 એ બધા દિવસોનો સરવાળો કરીએ એટલે 365 અથવા 366 દિવસ થાય અને એક વર્ષ પૂરું થયું કહેવાય સમજણ પડી ગઈ તો હવે આપણે લખીશું સમજૂતી ચલો
समझूती एक अठवाड़ियों अथवा तो एम लखी आपने कि एक अठवाड़िया में सात दिवस होय छे શું લખવાનું ભાઈ એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે પછી બીજું 15 દિવસ પૂરા થાય તેને પખવાડિયું કહીએ છે 15 દિવસ પૂરા થાય તેને પખવાડિયું કહે છે ચાલો હવે ત્રીજો પોઈન્ટ 30 દિવસ પૂરા થાય તેને શું કહેવાય 30 દિવસ પૂરા થાય તો તેને શું કહેવાય એક મહિનો શું કહેવાય એક મહિનો કહે છે હવે આના ઉપરથી હજી એક પ્રશ્ન આપણે લખીએ કે મહિનાને બીજું શું કહેવાય તો કે માસ કહેવાય શું કહેવાય માસ તો આપણે એક પોઈન્ટ પર લખી કાઢીએ મહિનાને બીજું માસ પણ કહે છે માસ બોલું છું હો માસ કોને હા ને પાછું કોરોના છે તો તમને માસ્ક સમજાઈ જશે હું માસ્ક બોલતી નથી હું શું બોલું છું માસ માસ્ક કેમ લખાય બરાબર અત્યારે તો આપણે માસ્ક વગર તો આપણી જિંદગી જ નથી માસ્ક પહેર્યા વગર જઈએ એટલે કોરોના આવી જાય આપણે ઉપર એટેક કરવા એવું થાય ને હા પણ હું માસ્ક નથી બોલતી હું શું બોલી માસ્ક તમે નાના નાના છોકરા હોય ને એને માસ્ક એવું બોલતા ના આવે એટલે માસ્ક માસ્ક કરે એટલે તમને એવું થાય કે મેં તો માસ્ક જ છે માસ્ક એટલે મહિનો બરાબર આ માસ્ક નથી કહેતી ત્યાં રાખજો હવે હવે શું આવશે પોઈન્ટ આપણો 30 દિવસ પૂરા થાય તેને એક મહિનો આપણે કીધો પછી મેં શું સમજાવ્યું હતું એના કેટલા મહિના પૂરા કરવાના છે આપણે 12 મહિના તો 12 મહિના પૂરા થાય એક વર્ષ કહે છે શું કહે છે તેને એક વર્ષ કહે છે હવે આને આપણે બીજી રીતે લખીએ કે એક વર્ષમાં 12 મહિના હોય છે લખીશું એવું ચાલો એટલે ભૂલ પડે નહીં એક વર્ષમાં 12 મહિના હોય છે એક વર્ષમાં કેટલા મહિના હોય છે ભાઈ 12 મહિના હવે આપણે આ 12 મહિના અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિના બંને શીખવાના છે અંગ્રેજી મહિનાને ઈસવીસન કહેવાય અને ગુજરાતી મહિનાને વિક્રમ સંવત કહેવાય એ પણ આપણે લખી લઈએ એટલે તમને જ્યારે હું ફરી પ્રશ્નોના જવાબ લખાવું ત્યારે તમને આવડે આ બધું જ હજી પ્રશ્નોના સ્વરૂપમાં પણ આવશે એટલે પરીક્ષામાં કે વર્કશીટમાં ભૂલ પડે નહીં તો એક વર્ષ કહે છે હજી એક પોઈન્ટ લખી લઈએ એક વર્ષમાં 365 દિવસ હોય છે એક વર્ષમાં કેટલા
કેટલા દિવસ હોય છે 365 ફરી એકવાર રિપીટ કરીએ એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે 15 દિવસ પૂરા થાય તેને પખવાડિયું કહે છે 30 દિવસ પૂરા થાય તેને એક મહિનો કહે છે ને મહિનાને શું કહેવાય માસ કહેવાય 12 મહિના પૂરા થાય તેને એક વર્ષ કહે છે એક વર્ષમાં 12 મહિના હોય છે એક વર્ષમાં દિવસ કેટલા હોય 365 આ ખાલી જગ્યા પૂછાય ત્યારે ગોથે ચડતા નહીં એવી રીતે પૂછાય કે એક વર્ષમાં કેટલા દિવસ હોય તો 365 એક વર્ષમાં કેટલા મહિના હોય તો કે 12 12 મહિના બરાબર કેટલા વર્ષ થાય તો કે એક વર્ષ થાય આ બધું યાદ રાખવાનું છે હવે તમે લખી લો આ પછી હું તમને વિક્રમ સંવત અને અંગ્રેજી મહિના લખી અને સમજાવું બરાબર હજી એક પોઈન્ટ લખી કાઢીએ લીપ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હોય છે બરાબર લીપ વર્ષમાં કેટલા દિવસ હોય 366 દિવસ હોય છે હવે આપણે આગળ જ્યારે સમજૂતી સમજાવી તમે તમને અહીંયા રફ કામ કરીને ત્યારે લખાયું હતું કે 30 દિવસ પૂરા થાય એને એક મહિનો કહેવાય પણ પછી આપણે મહિના ગણ્યા બરાબર જાન્યુઆરી ફેબ્રુઆરી તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય એટલે એવું ના હોય કે 30 દિવસ પૂરા થાય અને 31મો દિવસ આવે એટલે પાછો નવો મહિનો ચાલુ થઈ જાય એટલે પછી તમને એમ ના કે તમે તો અહીંયા 30 દિવસ જ લખ્યા છે તો અહીંયા હું લખી કાઢું કે 31 30 અથવા 31 દિવસ બરાબર 30 દિવસ પૂરા થાય ત્યારે એક મહિનો કહેવાય અને 31 દિવસ પૂરા થાય ત્યારે પણ એક મહિનો થાય એટલે એક મહિનામાં 30 કે 31 દિવસ હોય છે ખ્યાલ આવી ગયો દરેકને તો દરેક જણ વિડીયો પોઝ કરશો અને લખી કાઢશો લખશો ને સરસ ચાલો લુચી કાઢું બોર્ડ લખાઈ ગયું દરેકને હવે વર્ષમાં મહિનાના નામ લખીએ આપણે મહિનાના નામ કયા કયા હોય ભાઈ તો વિક્રમ સંવત અને અંગ્રેજી મહિના તો એમાં પણ પાછો એક પ્રશ્ન બન્યો કે ગુજરાતી મહિનાને બીજા કયા નામે ઓળખાય છે તો કે વિક્રમ સંવત પ્રમાણે અંગ્રેજી મહિનાને બીજા કયા નામે ઓળખાય છે તો કે ઈસવીસન બરાબર પહેલા આપણે ઈસવીસન એટલે કે અંગ્રેજી મહિનાના નામ લખીશું તો બોલી લઈએ પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બરાબર ચાલો શું લખીશું અહીંયા ઈસવીસન અથવા અંગ્રેજી મહિનાના નામ લખતી જઈશ એટલે તમને ખ્યાલ આવે બરાબર ચાલો
જાન્યુઆરી કેટલા કેટલા દિવસ હોય છે ફેબ્રુઆરી મહિનો સૌથી નાનો છે એટલે એમાં 28 અથવા 29 દિવસ આવશે 29 દિવસ દર 4 વર્ષે એટલે લીપ વર્ષ જ્યારે હોય ત્યારે આવે કોઈનો બર્થડે 29 તારીખે હોય 29 ફેબ્રુઆરી તો બિચારાને 4 વર્ષે બર્થડે ઉજવવા મળે એનો મતલબ એવો ના હોય કે 4 વર્ષે તેને 1 વર્ષ પૂરું થાય પણ તો એને દર વર્ષે વધતી જ જાય બરાબર એટલે કોઈનો એવો બર્થડે ના આવે એવું આપણે વિચારીએ હે ને મેં તો નિરાશ થઈ જાય ચલો બીજો મહિનો આવશે માર્ચ માર્ચમાં કેટલા દિવસ આવશે 31 ચોથો એપ્રિલ એપ્રિલ ફૂલ બનાવો છો બધાને એપ્રિલ ફૂલ નાના જોડે ગમત કરાય આપણાથી મોટા જોડે એવી ગમત કરવાની નહીં એપ્રિલ ફૂલ બનાવો બરાબર અને ગમત કરો તો પણ સાદી કરવાની કોઈને ધ્રાસકો પડી જાય ડર લાગી જાય એવી ગમત કરવાની નહીં તો એપ્રિલમાં કેટલા દિવસ આવશે ભાઈ એપ્રિલ ખાડામાં ગયો એટલે આવશે 30 દિવસ ચલો પછી પાંચમો મહિનો આવશે મે પાંચમો મહિનો કયો આવશે મે તો મેમાં આવશે 31 દિવસ હવે આના ઉપરથી તમને એ પણ સમજાઈ જાય કે ભાઈ કે વર્ષનો પહેલો મહિનો કયો એ જાન્યુઆરી વર્ષનો પાંચમો મહિનો કયો કે મે એટલે આ રીતે લખજો તો તમને આવી ખાલી જગ્યા કે પ્રશ્ન પૂછાય તો આવડે કે વર્ષનો ત્રીજો મહિનો કયો તો કે માર્ચ માર્ચમાં કેટલા દિવસ હોય કે 31 બરાબર ચલો છઠ્ઠો મહિનો આવશે જૂન હવે જૂન પણ ખાડામાં પડવાનું એટલે જૂનમાં કેટલા દિવસ હોય 30 કેટલા દિવસ હશે જૂનમાં 30 ખાડામાં પડી ગયો ને કેટલા માટે હો ચલો હવે સાતમો મહિનો આપણે લખીશું જુલાઈ તો જુલાઈ તો ઉભો થઈ ગયો એટલે કે ટેકરા ઉપર આવી ગયો તો જુલાઈમાં કેટલા દિવસ લખીશું 31 હવે આવ્યો આઠમો મહિનો ઓગસ્ટ તો ઓગસ્ટ કે છે કે ભાઈ આ જુલાઈએ ટેકરા ઉપર ઉભો છે તો હું ટેકરા ઉપર ઉભો રહીશ હું શું કામ ખાડામાં પડું એટલે જો જુલાઈના 31 દિવસ હોય તો ઓગસ્ટના કેટલા થાય કે 31 તમે બે ભાઈ હોય કે ભાઈ બેન હોય તો એવું કરો ને એણે આટલી વસ્તુ લીધી તો હું આટલું લઈશ હું શું કામ ઓછું લઉં એવું કહો છો ને તમે એટલે જુલાઈ અને ઓગસ્ટ બે ભાઈ બેન છે એ શું કહે છે કે જો જુલાઈ ટેકરા ઉપર ઉભો રહ્યો તો હું પણ ટેકરા ઉપર ઉભો રહીશ એટલે બંનેના દિવસ કેવા થાય સરખા થાય બરાબર ચલો ઓગસ્ટ પછી નવમો મહિનો કયો આવે સપ્ટેમ્બર તો સપ્ટેમ્બર તો ખાડામાં પડી ગયો તો એને આ બે ધક્કો મારી દીધો હે ને કે અમે બે ટેકરા ઉપર તું કેમ આવ્યો અમારા જોડે ચલ જાય થી એટલે ખાડામાં પડ્યો તો સપ્ટેમ્બરના કેટલા દિવસ આવે ભાઈ 30 દિવસ દસમો મહિનો કયો આવશે ઓક્ટોબર કયો આવ્યો ઓક્ટોબર તો ઓક્ટોબર શું કહે છે આપણે જોડે ઝઘડવા તમે શેનો સપ્ટેમ્બરને ખાડામાં પડ્યો એમ કરી અને એ પાછો ટેકરા ઉપર ઉભો રહી ગયો એટલે ઓક્ટોબરના કેટલા દિવસ આવે 31 પછી આવ્યો 11 નંબરમાં કયો મહિનો આવે નવેમ્બર કયો આવશે નવેમ્બર તો નવેમ્બરના આવશે 30 દિવસ નવેમ્બરના કેટલા દિવસ આવશે 30 હવે છેલ્લો મહિનો આવતો છે ડિસેમ્બર ડિસેમ્બરના આવશે 31 આ 31 ડિસેમ્બર સુધી થાય એટલે ઈસવીસન પ્રમાણે આપણું વર્ષ પૂરું થઈ જાય અને
અને જાન્યુઆરીની પહેલી તારીખે વર્ષ બદલાઈ જાય. બરાબર, તો તમને આમાંથી પ્રશ્ન પૂછાય કે સાતમો ઈસવીસન પ્રમાણે સાતમો મહિનો કયો, તો કે જુલાઈ. જુલાઈના કેટલા દિવસ હોય, કે 31. તો આ રીતે તમારે બધાએ નોટમાં લખી દેવાનું છે અને મોડે કરી રાખજો, એટલે આવતા વિડીયોમાં હું તમને પૂછીશ કે કયા મહિનામાં કેટલા દિવસ આવે. આના ઉપરથી હજી આપણે ઘણા બધા પ્રશ્નો લખીશું, એ આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી હરિઓમ.